No, das. Agya, ba, te, chod, panda, satta, ata, ogonis, vis. Ekvis, bavis, tevis, chovis, pachis, chovis, satyavis, athyavis, ogantis, tis. Tetris, chotris, patris, chotris, sadatris, adatris, oganchalis, najalis. Italis. Patris, Chatris, Sadatris, Adatris, Ovan Chalis, Chalis. Ektaris, Ektaris, Betaris, Tetaris, Chumaris, Pistaris, Chetaris, Surtaris, Artaris, Ogan Pachas, Pachas. त्रिकोण त्रिकोण स्माइली गोल 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 बार Tiga, dua, cuma tol. Tiga, dua, cuma tol.
एक एक वत्ता बे एक वत्ता बे वत्ता तण तण छो एक वत्ता बे कितना थया तण अने तण वत्ता तण कितना थया छो छो पांच वत्ता तण कितना थया भई छो पण तमने आज जे पण सरवाळो ना आवडतो ए तमारी सवाल अभ्यास ने मोर तमारे बेकार पड़ी ना तो जे छो एक बे तण चार पांच छो तो भई आपण जवाब छो आई गयो हां बराबर आज जे तमारे सरवाळो करवानो જો ફરીથી એક વાર જોઈ લે તો ભાઈ ત્રિકોણમાં કેટલા જૂથ છે ત્રણ કેટલા જૂથ છે ત્રણ એક બે અને ત્રણ ભાઈ પહેલા જૂથની સંખ્યા કેટલી બે અને બીજા જૂથની સંખ્યા કેટલી ચાર અને ત્રીજા જૂથની સંખ્યા છ છ તો ભાઈ પહેલા જૂથની સંખ્યા બે વત્તા બીજા જૂથની સંખ્યા ચાર વત્તા ત્રીજા જૂથની સંખ્યા છ બરાબર કેટલા થયા સો સો બસો બસો જેટલા તો દાણા આપણે
मुट्ठी भरिने छु अलैए तपाई यस्तो छ 100 पर्छ तास बराबर त त्यके लाम्बा होइ छ એટલે 100 दिन पर्छ का आउतास बराबर पछि बाजरी आफे मुट्ठी भरिने बाजरी लैए त बाजरी त झिरी झिरी होइ छ हैन भाइ એટલે એના दाना आश्रय 200 जेटला त दाना आफे मुट्ठी मा आउता हसे बराबर ने आइ त तमारे घरे टाइम करवानो तमारे घरे सु करनो भाइ माची होइ त पेटी એમાં તમારે દિવાસની ગણવાની કે માચીસ ની અંદર દિવાસની કેટલી છે બરાબર પછી ચોક નું કોકું હોય બરાબર કે તમારે ચોક અંદર ગણવાના કે કેટલા ચોક છે પછી તમે તરબૂચ ખાવ ને કોપા ઉનાળો હોય ત્યારે બધા ઘણા બધા તરબૂચ ખાતા હોય છે તો આપણે એને તરબૂચ ના બીજા પણ આપણે જોવો ને કે આપણે કેટલા બીજા અંદર હોય છે બરાબર પછી એ રીતે પણ આપણે દ્રાક્ષનું ઝૂંપો લઈએ એ પણ તમારે જોવાનું કે દ્રાક્ષના આમાં દ્રાક્ષ કેટલી છે ગણવાની બરાબર આ રીતે તમારે ઘરે ટ્રાય કરવાનું પછી આપણે અનાજના પણ જોવાનું કે મુઠ્ઠી ભરવાનું અને પછી અનાજના દાણા આપણી મુઠ્ઠીમાં કેટલા આવે છે તો ભાઈ નાનું છોકરું હશે ને તેને ઓછા આવશે અને મોટું હશે ને તેને આ મુઠ્ઠીમાં દાણા વધારે આવશે બરાબર ને આ રીતે તમારે ઘરે ટ્રાય કરવાનું છે હવે આપણે વર્કશીટમાં જોઈએ વર્કશીટમાં દિવસ 38 નીચે આપેલ વસ્તુને જૂથમાં રાખી છે તે જુઓ અને અંદાજ લગાવો જો ભાઈ જૂથમાં રાખી છે અને પછી આપણે અંદાજ લગાવવાનો છે બરાબર કે આચરે અંદર કેટલા પાન હશે એ તમારે અહીંયા લખવાના છે ભાઈ અહીંયા શું છે ભાઈ ગોળ છે તો એ ગોળ પણ તમારે અંદાજિત તમારે અહીંયા લખવાના છે કે અંદાજિત કેટલા હશે બરાબર મારા અંદાજિત તો અહીંયા 6 હશે બરાબર ને અહીંયા મારા અંદાજિત 12 હશે એ રીતે તમારે અહીંયા અંદાજ લગાવીને લખવાનો છે એ રીતે તમારે અહીંયા કરવાનો છે જૂથ જોવાના છે એક જૂથમાં કેટલા મણકા છે બીજા જૂથમાં કેટલા છે ત્રીજા જૂથમાં કેટલા છે ભાઈ કેટલા જૂથ છે ભાઈ 3 એક બે અને 3 જૂથ છે બરાબર તો પહેલા જૂથમાં કેટલા છે 3 બીજા જૂથમાં કેટલા છે 4 અને ત્રીજા જૂથમાં કેટલા છે 5 પછી બધા ભેગા ગણવાના અને જે જવાબ આવે તમારે અહીંયા એવી રીતે આ કરવાનો જૂથ ગણવાના પછી સંખ્યા બધી ગણી અને આ ખાનામાં લખવાની હવે અંદાજ લગાવો તમારી પાસે રહેલી પેન્સિલની સંખ્યા ભાઈ મારી પાસે રહેલી પેન્સિલ સંખ્યા તો આશરે હું તમને કહું છું કે મારી પાસે 2 પેન્સિલ છે આશરે બરાબર હવે તમારા મોઢામાં રહેલા દાંતની સંખ્યા ભાઈ મારા મોઢામાં રહેલી દાંતની સંખ્યા તો ભાઈ કેટલી છે 32 હવે તમારે તમારા તમારે તમારે લખવાનું કે તમારા મોઢામાં રહેલી દાંતની સંખ્યા કેવી છે અંદાજિત લગાવવાનું બરાબર પછી ચાલનાના પેકેટમાં ચાલનાની સંખ્યા ભાઈ ચાલનાનો પેકેટ હશે જોઈ છે ને તમે ભાઈ મમ્મી ચાલનો લગાવે છે એનું પેકેટ જોઈ છે ને ભાઈ જે પેલી ડબ્બી આવે છે ને એમાં વધારે ચાલના આવે છે અને ખાલી પેકેટ હોય છે એમાં તો 10-12 ચાલના હોય છે હવે તમારી મમ્મીએ પહેરેલ બંગડીની સંખ્યા જો ભાઈ મારી મમ્મીએ પહેરેલી બંગડીની સંખ્યા ભાઈ મારી મમ્મીએ પહેરેલી બંગડીની સંખ્યા 4 છે બરાબર કોઈની મમ્મી સંખ્યા વધારે બંગડી પહેરતા હોય તમારે આશરે લખવાનું કે તમારી મમ્મી કેટલી બંગડી પહેરે છે આશરે તમારે લખવાનું છે અંદાજિત લખવાનું છે એ રીતે દિવસ તમારે 38 લખીને ફોટો પાડીને ગ્રુપમાં મોકલો